Ayrat, ثم أفرج إمام إمام حسن المجتبى عليه الصلاة والسلام من ولادة ميراج. آسماني إمامت نبي جا ستارة من ولادة نموكا أوبر أبصروني خدمت ما تهديل مبارك بعد بيش كروش هو أن ساتي مريني برد غير ما بيت بلا إمام إمام محديني خدمت ما إك بابا زبلن صلوات وري مبارك بعد بيش كروش શાદીની પણ મહેફિલ છે એ મોકા ઉપર ફુલર જમાતના તમામ સભ્યો ફેમિલી ડાયા તે ફેમિલી દિન મોહમ્મદને મુબારકબાદી પેશ કરે છે એમની એમના ફરઝંદોના શાદીના મોકા ઉપર અને દુઆ છે કે અલ્લાહ પાક આપણને જોઈના વચમાં ઇમામ અલી અને બીબી મોહિયા અને બીબી ફાતિમા જેવી પાક મજબૂત મોહબ્બત નસીબ અને અતા ફરમાવે એની સાથે સાથે એક દીકરી પણ બીમાર છે એક મુમિના પણ બીમાર છે તેમજ તમામ મરીઝોની શફાયાબી માટે આપ સર્વોની પાસે ઇમામે હસનના સદકામાં અલ્લાહ પાસે દુઆ કરીએ તે માટે એક બાબા જે બલંદ સલવાત અઝીઝો આજના બયાનમાં જે આયતની તિલાવતનો શરફ હાસિલ કરેલો એ સૂરે કાહફ નો સૂરો છે આયત નંબરો 65 65 માં નંબરનો ની આયત છે અલ્લાહ તઆલા કહે છે ફવજદ અબ્દ મિન ઇબાદિના કે અમે તમોને જ્યારે હિદાયત કરી આતઈનાહુ રહમતન મિન ઇન્દિના એવા ઇન્સાન પાસે કે જેની પાસે અમારી ખાસ નેમત હતી વ આતઈનાહુ મિન લદુના ઇલ્મા અને એ ઇન્સાન ની પાસે અમારું દીધેલું ઇલ્મ હતું કે જે કે છે ખુદા નબી મૂસા ને કે જેની સાથમાં કોણ છે યુશા બિન નૂન એનો વઝીર જ્યારે મૂસા અને યુશા બિન નૂન ઇમારસ ની મુલાકાત માટે જાય છે કોણ ઇમારસ નબી ખિઝર પૈગંબર શા માટે કેમ કે મૂસા ને ક્યારે ક્યારે ઇન્ચુ મારા કરતા કોઈ ભણેલો નહીં કોઈ ને મૂસા ની વિચાર આવ્યો મારા કરતા કોઈ ભણેલો હશે આ દુનિયામાં ખુદાએ કીધું મૂસા જોઉં છે તારા કરતા ભણેલો જાય ની તલાશ તને મળશે એ મારો બંજો જેની ઉપર અમારી ખાસ રહેમત અને જેને અમે અમારું ખાસ ઇલ્મ અતા કર્યું છે જાઓ એની મુલાકાતે અને ઇલ્મ હાસિલ કરો ખિઝર પૈગંબર પણ આજે જેની વિલાદત છે આપણા ઇમામ હસન એ ખિઝર પૈગંબરના પણ પ્રોફેસર છે આપણા ઇમામે હસન મુસ્તફા અલી સલામ કેટલી વખત તારીખમાં છે કે અગર ઇમામ અલી પછી એ આ નબી ખિઝર કોઈની મુલાકાત અગર વધારેમાં વધારે લીધી છે તો એ આપણા ઇમામ હસન મુસ્તફા અલી સલામ છે પૈગંબર ઇસ્લામની મશહૂર હદીસ છે કે જ્યારે અહલે બેતની ઓળખાણ પૈગંબર કરાવે છે ત્યારે પૈગંબર ફરમાવે છે લૌકાન હિલમ રજુલન લકાન અલીયન કે અગર ખુદાએ સહનશીલતા એટલે ગુસ્સો હોવા છતાં ગુસ્સાને કંટ્રોલમાં રાખવું એને કહેવાય સહનશીલ અગર સહનશીલતાને ખુદાએ ઇન્સાનની રૂપ આપ્યો હોત તો એ રૂપમાં અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ હોત પછી ફરમાયું કે અગર રૂપ ને ખુદાએ ઇન્સાનના રૂપમાં નહીં ખોટ તો દુનિયા જો કે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલયહા કોણ છે અને અક્કલ ને ઇલ્મ ને ઇન્ટેલિજન્સ ને અગર ખુદાએ ઇન્સાની રૂપ આપ્યો હોત તો દુનિયા જો કે હસન મુસ્તફા કોણ છે ઘોડિયામાં 8 મહિનાનું બચ્ચું છે ને એ આપશે એને જઈને પૂછો
નબી ખિઝર પૈગંબર ઘોડિયાની પાસે આવીને આપણા બીજા ઇમામ ઇમામે હસન મુસ્તબાથી સવાલ કરે છે. ઇમામ એક એક સવાલના જવાબ આપતા જાય છે. જ્યારે સવાલ જવાબનો મુનાઝરો ખતમ થઈ ગયો, નબી ખિઝર ઊભા થયા, જ્યારે જવાબ લાગ્યા તો રસૂલે કીધું, ખિઝર જવાબ કેવા લાગ્યા? જવાબ કેવા લાગ્યા? ખિઝર કીધું, યા રસૂલલ્લાહ, આવા સંતોષકારક જવાબ મેં જિંદગીમાં નથી સાંભળ્યા. એવી રીતે જવાબ આપ્યા જાણ કે ખુદ રસૂલલ્લાહની સબાનથી જવાબ આપી રહ્યા છે. મુસલમાનો જે સાતીમાં આવી ગયા છે ને બધે, કે ઉમ્મુલ મુમિનીન અમારી માં છે, એટલે અમે એનું દેફાસ કરશું. સામીમાં મળી હતા અને ઉમ્મુલ મુમિનીને એ સંતાશ કર્યો કે હું મુસલમાનોની માં છું, એટલે બધે માને જકડી લીધું કે માને કઈ ના ખાવું ખબર, ઉમ્મુલ મુમિનીન છે આ. એટલે બધા મુસલમાનો આવીને આયશા પાછળ ઉભા રહી ગયા. ઇમામ અલી કીધું, મોહમ્મદ હનફી આસફને ઢીલી કર, ખુનરેજી ના કરજે, ઢીલી કર નાખ. મોહમ્મદ હનફિયા ગયા, પેલું તાતા દી, બીજું તાતા દી, ત્રીજું તાતા દી, પાછા ગયા, યા અલી, બાબા, ઇમ્પોસિબલ છે, આ લોકો મુસલમાનો બહુ જાજા છે ને માની હિફાજતમાં ઓલું સાથીમાં એટલું જોશ મારે, કઈ થતું નથી બાબા, કેમ સબ ઢીલી પાવું? ઇમામ કીધું, બેટા હસન, આગળ વધો, આસફને ઢીલી કર નાખ. ઇમામ હસન ઇસ્લામ પેલા હમલામાં એવી રીતે સફને ઢીલી કરે છે કે છેલ્લી સફ સુધી આપણે ઇમામ ફૂગી ગયા. ઇમામ પાછા આવે છે, બાબા સફ ઢીલી થઈ ગઈ છે. મોહમ્મદે હનફિયાને પસીનો છૂટ્યો, કીધું, બાબા, હસનના કારનામાથી શરમ આવે છે, મારાથી ના જો. બાબા, તમને ખબર છે મોહમ્મદે હનફિયા કોણ છે? તારીખ લખે છે કે મોહમ્મદે હનફિયાની તાકાત એ હતી કે જ્યારે એક સિક્કો પોતે હાથમાં લે ને અને આ બીજા હાથથી દબાવે અને આ સિક્કા ઉપર જે પણ નિશાની હોય, જે પણ નિશાની હોય, સિક્કો ચાહે ચાંદીનો હોય, આશાનો હોય, બ્રોન્ઝનો હોય, એ ફક્ત દબાવે, તારીખના જુમલા છે કે એ નિશાની પેસમાંથી નીકળી અને મોહમ્મદે હનફિયાના હાથ પર ચોટી જાય. અહીંયા સુધી કે એક ઝાડ જે રાશિમાં જેનું રાશિ મજબૂત હોય એને ઉખાડવું એ મોહમ્મદે હનફિયા કરી શકતા હતા. આવા બહાદુર દીકરા, બાબા હસનના કારનામાથી મને શરમ આવે છે. ઇમામ અલીએ કીધું, બેટા મોહમ્મદે હનફિયા, શરમ ન કરો, તું મારો દીકરો છે, હસન મુસ્તફા મોહમ્મદે મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ નો દીકરો છે. હંમેશા ઇમામ હસન ને આગળ કર્યા છે કે યા હસન, તમે દેખાડી ગયો કે તમારો ઇલ્મ કેટલું છે. જંગે સિફિન છેલ્લો વાક્યો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરશું. જંગે સિફિન, જ્યારે જંગે સિફિન થઈ તો એક માણસ ઇમામ અલી પાસે આવે છે, કીધું, આ સાંભળજો, યા અલી, હું તમારો જ છે, હું તમારો જ છે, પણ મારા અમુક સવાલ છે, સવાલ એના જવાબ તમે આપો. ઓલા અસહાબ બધે કે, બાપા, આ જંગનું મેદાન છે, લડાઈ ચાલે છે, તારા સવાલ પછી કરજે હમણાંના. ઇમામે કીધું, વાંચો 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 વાંચો, આ નવો છે કોક, આ જાણીતો ચહેરો નથી. આ ઇમામ કે છે, બોલ તો તારા સવાલ શું છે? એ કે, યા અલી, પેલો સવાલ, આસમાન અને જમીનનો ફાસલો કેટલો છે? બીજો સવાલ, હક
અને બાતિલના વચમાં ફાસલો કેટલો છે બીજો સવાલ એ કે યા અલી દુનિયાની કઈ એની સરજમીન છે જ્યાં સૂરજ એક જ વખત ચમકારો દીધો હોય ત્યાર પછી સૂરજ પાછો ચમકારો નથી દીધો ચોથો સવાલ યા અલી કઈ એવી 10 વસ્તુ છે જે 10 વસ્તુ પર ચડિયાતી છે એક બીજી એક કરતા ચડિયાતી છે મારીને જોઈને કહે છે બાપા આ સવાલ તારા ના હોઈ શકે આ સવાલ તારા નથી તારા મગજમાં ક્યાંથી આવા સવાલ આવે કીધું આ મારા જ છે સવાલ મોલા કીધું જો તું સાચું નહીં બોલ તારા સવાલના જવાબ નહીં દો સાચું કહીએ કે મોલા સાચી વાત છે આ સવાલ બાકીને શામ મુઆવિયા ઇબ્ન અબી સુફયાનના છે કીધું મુઆવિયા મુઆવિયાના મગજમાંથી ક્યાં આવા સવાલ આવે મુઆવિયાની ક્યાંથી સૂજે આવા સવાલ આ મુઆવિયા નહીં નથી કીધું મોલા સાચી વાત છે આ મુઆવિયા નહીં નથી હાકીમે રોમથી સવાલ આવ્યા છે હાકીમે રોમે કીધું છે કે એ મુઆવિયા જો તું હકીકતમાં રસૂલની ખુરશી ઉપર રસૂલનો જાનશીન તરીકે બેઠો છે તો આના સવાલ દે જો તું આના જવાબ દઈ સહી ગો તો તું રસૂલનો ખરેખર જાનશીન છો જો ના દઈ સહી ગો તો તું આ ખુરશી ઉપર ક્યાં અધિકારથી બેઠો છે દુશ્મનને જ્યારે માર લાગે ને ત્યારે એમને બેટના દર ઉપર આવીને મારી છે કીધું સાંભળી લે રિસાલતનો સવાલ છે કોણ રસૂલનો જાનશીન એનો સવાલ છે હું તને જવાબ આપું તારો પહેલો સવાલ જમીન અને આસમાનનો ફાસલો કેટલો છે કીધું સાંભળી લે ભાઈ અગર તને જમીન અને આસમાનનો ફાસલો માપવો છે તો એક મઝલૂમના દિલને દુખી કરીને એનો એની હાઈ લે જેટલી ઝડપથી ખુદા એની હાઈ કબૂલ કરે છે એટલો જ ફાસલો જમીન અને આસમાનનો છે તને જમીન અને આસમાનનો ફાસલો માપવો છે મઝલૂમનું દિલ દુખાવીને જોઈએ એના દિલથી જે તેને હાઈ નીકળે છે અને એ હાઈને ખુદા કેટલી ઝડપથી કબૂલ કરે છે એટલો જમીન અને આસમાનનો ફાસલો છે બીજું મૌલા હક અને બાતિલના વચમાં તો મૌલાએ કીધું જો મૌલા સમય જોના ત્યારે મૌલા લઈ અને પોતાના ગાલ ઉપર રાખી છે કીધું ભાઈ સાંભળી લે હક અને બાતિલની વચમાં ચાર આંગળાનો ફેર છે જે આંખેથી જોઈ હક જે કાનેથી સાંભળી બાતિલ છે જ્યાં સુધી આંખેથી ન જોઉં બોલવાનો અધિકાર નથી મારા કાનેથી સાંભળેલી વાત બાતિલ છે આંખથી જોવેલી વાત હક છે કીધું યા અલી કઈ જમીન ઉપર સૂરજ એક જ ફેરે ચમકારો દીધો છે ને ત્યારબાદ ચમકારો નથી આવ્યા કીધું ઈ જમીન ઈ દરિયાઈ નીલ છે કે જ્યારે મૂસાએ લાકડી મારી દીધી દરિયાના બે ફાયદા થયા વચમાં રસ્તો બન્યો એ એક ફેરે સૂરજે ઈ જગ્યા ઉપર ચમકારો દીધો છે પાછો ચમકારો આવ્યો નથી કીધું 10 વસ્તુ પર ચડિયાટી કઈ છે કીધું સાંભળી દે દુનિયામાં સખતમાં સખત ચીજ પથ્થર છે પથ્થર ઉપર જે ચડિયાતી વસ્તુ છે એ લોઢું છે કારણ કે લોઢું પથ્થરને ભાંગે છે લોઢા કરતા ચડિયાતી ચીજ આગ છે કારણ કે આગ લોઢાને પીગળાવે છે આગ કરતા ચડિયાતી ચીજ પાણી છે કારણ કે પાણી આગને ઠારે છે આ પાણી ઉપર એક અજી ચડિયાતી વસ્તુ વાદળા આ વાદળાને તમે જો હાથમાં કોટો લાગે પણ ઈ કેટલા ટંગ ને ટંગ પાણીના હોય એની અંદરમાં વાદળા કરતા પણ અહમતરીન ચીજ હોય તો ઈ છે હવા કારણ કે હવામાં ઈ તાકાત છે કે વાદળાને અહીંયાથી ઓવા લઈ જાય છે વાદળા કરતા પણ એક ચડિયાતી ચીજ છે ઈ મલાઈકા જેના હાથમાં ખુદાએ હવાનો કંટ્રોલ આપ્યો છે ઈ મલાઈકા કરતા પણ ચડિયાતી ચીજ અગર કોઈ છે તો ઈ મલિકુલ મોત છે જેના હાથમાં આ મલાઈકાની જાન છે મલિકુલ મોત કરતા પણ ચડિયાતી ચીજ છે એનું નામ છે મૌત કારણ કે મોત એ મલિકુલ મોતને નહીં મૂકે અને મોત કરતા પણ અગર ચડિયા ચડિયાતી ચીજ છે તો એ ખાલી કે કાયનાત છે જેની હાથમાં ઇન્સાનની જિંદગી અને મોતનો દારો મદાર છે નારે રિસાલત નારે હૈદરી ઇસ્લામિયત જિંદાબાદ નારે સલવાત શું બયાન કરું મારા
આઝીઝો ઇમામ હસન એવા કેટલા મકામ ઉપર ઇલ્મની બહેસ કરેલા છે એવા એવા મકામ ઉપર ઇલ્મની વાતને પેશ કરે છે ટેમ નથી કે હું બયાન કરું પણ ક્યારેક ક્યારેક પાછો મોકો મળશે આપણી પાસે જાજો મોકો હોતો નથી યા તો એક સાત સફર હોય છે યા તો એક 15 રમઝાન હોય છે આના સિવાય તો આપણે ઇમામનો તસ્કીરો કરતા નથી મારા આઝીઝો ક્યારે પાછી જિંદગી રહેશે ઇમામના બારામાં ઓર વાત ઇન્શાઅલ્લાહ આપની સમક્ષમાં રજૂ કરીશ અલ્લાહની બારગામાં દુઆ છે કે પરવરદિગાર હકે મુહમ્મદ વ આલી મુહમ્મદ આ ઈમાનના સદકામાં આપણા ગુનાહોને માફ ફરમાવે આપણા મરીઝોને શિફા અતા કરે આપણી પરેશાનીઓને દૂર કરે જે લોકો બી ઓલા છે ને ઓલાની દરીને અતા કરે મહારાજ ઇકરામની હિફાઝત ફરમાવે પરચમ ઇસ્લામની સર બુલંદ ફરમાવે ઇસ્લામની ઇસ્તનાબૂદ ફરમાવે જેટલા પણ મરીઝો આ દુનિયાની અંદરમાં છે કોમની અંદર જ્યાં પણ હોય જે પણ મરીઝ હોય ખુદાયા તમામ લોકોની શિફાય કામિલ આજીલ અતા ફરમાવે આપણા ઇમામના સરમત તાજીલ ફરમાવે અને આપણે સર્વોને એમના મદદગારમાં શુમાર ફરમાવે રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ આલીમ.